છે ગુજરાતી ધોરણ 10 ની ગાડી હોય છે તો કે 5 5 નામ શું છે તો કે દીકરી આપણે પાછલી ગાડીને દીકરી વિશે આપણે આજે ફ્લેશ કરવાનો છે તેના લેખક કોણ છે તો કે અશોક ચાવ મર્યાદામાં જીવે છે તેને લાજ મર્યાદાઓ છે તેને શરમ હોય છે અને
ती उपरांत के जे श्री भोली पार्वती माता छे तेना व्रतो करे छे। जे श्रीने हूँ हाथ फेरो तो हवे हाथ दे। हवे पिता पोतानी दीकरीनी वात करे छे કે જેના માથે હું હાથ ફેરવતો હાથ મૂકતો તે આજ મને હાથ દે છે એટલે કે સહારો આપે છે। એક પિતા પોતાની પુત્રીની વાત કરે છે કે જ્યારે તે નાની હતી ત્યારે હું તેને માથે મૂકતો તો કે હાથ મૂકતો આજે તે હવે મોટી થઈ છે અને મને આજે તે સહારો આપી રહી છે। વિસ્તરે છે એમ સમજના ફલકમાં દીકરી દીકરી દાણભાઈના વિસ્તારમાં એટલે કે જે દાહોડ છે એ ડાઈ છે તેને વિસ્તરે છે અને તેના વિસ્તારમાં શું છે તો કે દીકરી છે। સો શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ દીદી રોજ દીદી થાય છે દીદી મતલબમાં દીકરી શું કે છે કે સુર હોય શરણાઈ હોય સગા સંબંધીઓ બધા મળીને જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે શું થાય છે તો કે આઠ દીદી થાય છે એટલે દીકરીની વિદાય હોય બે લીટીમાં એક પ્રસંગ કર્યો છે જ્યારે સગા સંબંધીઓ સુર હોય શરણાઈ હોય અને સગા સંબંધીઓ બધા આવ્યા હોય એટલે ઘણી વખતે બધા બધાય સાથે હોય દીકરીને લગ્નની વાત કરી છે ત્યારે રોજ દીકરી થાય એની એની આંખો આંખોમાં એટલે પલકમાં એટલે કે આંખમાં દીકરી એટલે એની આંખો શું થઈ જાય છે બે થઈ જાય છે આંખમાં આંસુ આવી જાય છે। આ કારણથી દીકરી વિશે અત્યારે કેમાંથી લેવામાં આવ્યું છે તો કે પગરવ તળાવમાંથી કેમાંથી લેવામાં આવ્યું છે પગરવ તળાવમાંથી તમારે પહેલેથી એક વખત જોઈએ કે સ્વર્ગમાં જે દેવી છે તેવી રીતે આ એવા એવી શોભા છે એની આસુ હતા તો કે સબ્જા હતા વિરોધાભાસ એટલે સબ્જા એવા છે
See you.